એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. સીધાજી હતી જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પેરામીટર્સ ઉપર ખૂબ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે કેફી દ્રવ્યોનો જે સવાલ છે એમાં આપણે જે લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈ આપણે ફક્ત પોલીસ તરીકે નહીં પરંતુ ગુજરાતના નાગરિક તરીકે પણ અમે લોકો લડી રહ્યા છીએ અને એ લડાઈ ખૂબ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની જે સફળતા મળી એ પછી આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા એમને મળી છે. આજથી થોડાક દિવસ પહેલા 21મી તારીખે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને એવી એક માહિતી મળી હતી કે પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિ છે જેનું નામ છે હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ. આ હાજી અસલમ એક પાકિસ્તાની ફિશિંગ બોટથી નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ મોકલવાના છે. પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાથી આ કન્સાઇનમેન્ટ ભારતીય જલસીમા ઉપર થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે અને ત્યાંથી આ કન્સાઇનમેન્ટ શ્રીલંકા જનાર છે. એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને મળતા એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશનને ઓપરેશનલાઇઝ કરવા માટે તમામ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં આવી. સમય આપણી પાસે ખૂબ ઓછો હતો એટલે બીજા દિવસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજરતન ઉપર હાઈસીમાં જવા રવાના થયા. 3-4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજરતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3-4 દિવસ દરિયામાં રહ્યા અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી. 25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન વેહિકલ છે જે વેસલ છે એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકો ચેલેન્જ કર્યું. પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી જેથી એ લોકો પાસે જે કન્સાઇનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ કર્યું. ના છૂટકે આપણા જે અધિકારીઓ છે
ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ અને આઈસીજીના અધિકારીઓ પાકિસ્તાની ફિશિંગ બોટમાં પહોંચ્યા. આ સમગ્ર ઘટના દરમિયાન એટીએસના મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં આ ટીમ હતી એટલે બીજી ટીમ એટીએસની પણ રવાના થઈ અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર મનાલ શાહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી રાઠોડ, મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપલ રાઠોડ અને એસઓજી પોરબંદરના એએસઆઈ મહેબૂબ ખાન એ લોકો બીજી ટીમ તરીકે ત્યાં રવાના થઈ. અલ રઝા ફિશિંગ બોટના ઓક્યુપેન્ટ્સ જ્યારે સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ, એટીએસના અધિકારીઓ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓએ એના ઉપર પહોંચ્યા ત્યારે આ બોટ ઉપર કુલ 14 પાકિસ્તાનીઓ હાજર હતા જે પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિટેન કરવામાં આવ્યું છે. આ જે 14 લોકો હતા એ પૈકી પાકિસ્તાની ફિશિંગ બોટના માસ્ટર નાસીર હુસેન સન ઓફ આઝમ ખાન, નંબર 2 મોહમ્મદ સિદ્દીક સન ઓફ અહેમદ ભટ્ટી, નંબર 3 અમીર હુસેન સન ઓફ ગુલામ સલલ સન ઓફ ગુલામ નબી, નંબર 5 અમન સન ઓફ ગુલામ નબી, પછી નંબર 6 બદલ ખાન સન ઓફ અમીર, નંબર 7 અબ્દુલ રશીદ સન ઓફ જબરી, નંબર 8 લાલ બક્ષ સન ઓફ અલી મુરાદ, નંબર 9 યાકર ખાન, નંબર 10 કાદિર બક્ષ સન ઓફ અલી મુરાદ, નંબર 11 અબ્દુલ સમાદ સન ઓફ હુસેન, નંબર 12 એમ હકીમ સન ઓફ મોસા, નંબર 13 નૂર મોહમ્મદ ઉર્ફે નોરો અને નંબર 14 મોહમ્મદ ખાન સન ઓફ હુસેન, તમામ રહેવાસી બલુચિસ્તાન પાકિસ્તાન. એ લોકો ત્યાં હાજર મળ્યા. નિયમ મુજબ સર્ચ અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ 78 પેકેટ્સ આપણને મળી આવ્યું જેનો કુલ વજન 86 કેજી થાય છે. જેની પ્રાથમિક તપાસ જે થઈ છે એટલે આ 86 કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઇન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દ્રષ્ટિએ, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 602 કરોડ છે, 602 કરોડ ઇન્ડિયન રૂપીઝમાં. અગાઉ જે આપણે વાત કરી કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસેન, એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી જે ધ્યાને રાખી ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ જે છે એના જે ડોક્ટર છે એ ડોક્ટર મારફતે એમને પ્રાથમિક સારવાર કરાવવામાં આવ્યું અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની બીજી એક વેસલ પોરબંદરથી રવાના કરવામાં આવ્યું અને એમને તાત્કાલિક જામનગરના જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું. એમનું ઓપરેશન કરવામાં આવ્યું. એની તબિયત હવે સારી છે, સુધારા ઉપર છે. આપણે જે ફિશિંગ બોટ કેપ્ચર કર્યું છે એ હજી હવે પોરબંદર આવવાની તૈયારીમાં છે, કદાચ અત્યારે જસ્ટ પહોંચી ગયા હશે. એ ખૂબ મોટી સફળતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના સાથ અને સહયોગથી અને સર્ચ એન્ડ સીઝરમાં અને જે બીજી ટીમ જ્યારે રવાના થઈ ત્યારે આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ ખૂબ સારું સાથ અને સહકાર આપણને મળ્યું છે અને એના કારણે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કોડને આપણી જે નાર્કોટિક્સની લડાઈ છે એમાં ખૂબ મોટી સફળતા આપણને મળી છે. કેમ કે આ સમગ્ર કેસનું ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ છે એટલે આ કેસની તપાસ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવાનો આપણે નિર્ણય કર્યો છે, જે વધુ યોગ્ય રહેશે. એટલે હવે આ તપાસ નાર્કોટિક્સ બ્યુરો કંટ્રોલ બ્યુરો તરફથી આ કાર્યવાહી તપાસની કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમમાં બે થી ત્રણ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે, જે ખાસ આપના ધ્યાન ઉપર લાવવા માંગુ છું. સર્વપ્રથમ કે આ જે કન્સાઇનમેન્ટ હતી, મેં તમને જે વાત કરી 86 કેજી હેરોઇનની, એ કન્સાઇનમેન્ટ ગુજરાત માટે નહોતી. ઇટ વોઝ નોટ ઇવન ફોર ઇન્ડિયા. ખરેખર ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટિયર્સ જે શ્રીલંકામાં છે એ લોકો એના રિસીવર હતા. પરંતુ આજે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડની આ પ્રકારની કેપેબિલિટી થઈ ગઈ છે કે એમની જે ઇન્ટેલિજન્સ નેટવર્ક છે એ એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે ફક્ત ઇન્ડિયન વોટર્સનો ઉપયોગ કરનાર ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટિયર્સ, જેના રિસીવર ઇન્ડિયામાં નથી, જેના રિસીવર બહાર છે, તેમ છતાં આપણી અને એટીએસની ઇન્ફોર્મેશન નેટવર્ક એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે આપણને આ ઇનપુટ મળી, જે ખૂબ મોટી બાબત છે. મોટાભાગે આપણી પાસે કોઈ રિસીવર હોય, રિસીવર અંગે આપણે માહિતી મળતી હોય, પછી આપણે ઇન્ફોર્મેશન ડેવલપ કરીએ છીએ. પરંતુ અહીંયા કોઈ રિસીવર નહોતા, તેમ છતાં કે પટેલને આ ઇન્ફોર્મેશન મળી છે એ ખૂબ મોટી બાબત છે. અને આ પ્રકારની કેપેબિલિટીઝ ગુજરાત પોલીસની હવે થઈ છે, એન્ટી ટેરિસ સ્કવોડની થઈ છે, એ ખૂબ સરાહનીય બાબત છે. અને એ માટે હું શ્રી કે પટેલ અને એન્ટી ટેરિસ સ્કવોડના તમામ વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે એન્ટી ટેરિસ સ્કવોડના બે અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજ રતનમાં એ લોકો રવાના થયા અને ઓપરેશનલ કારણોસર એ લોકો મધર વેસલ છોડીને નાની વેસલમાં જઈને આ ઓપરેશન બહાર પાડ્યું. એટીએસની આ જાબાઝ અધિકારીની બહાદુરી જે છે એ પણ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકો ઉપર, ખાસ કરીને આ બંને પોલીસ અધિકારીઓ એટીએસ ઉપર મને ખૂબ ગર્વ છે. અને આ આનંદની વાત છે કે આપણે જમીન ઉપર લડાઈ લડવા માટે તો સક્ષમ છીએ, પણ હવે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓ સમુદ્રમાં પણ કોસ્ટગાર્ડના અધિકારીઓની સાથે રહીને આ પ્રકારનું ઓપરેશન બહાર પાડે છે. આ સમગ્ર ઘટનાક્રમ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશનનો એક સુંદર ઉદાહરણ છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓ, જિલ્લાઓના એસઓજીના અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના કર્મચારીઓ, એ તમામની સમન્વયથી, સંબંધથી, સંકલનથી આ પ્રકારની સફળતાપૂર્વક નાર્કોટિક્સના કેસ કરવામાં આવી છે, જે આપણા માટે ખૂબ સારી બાબત છે. અગાઉ મેં જે વાત કરી કે નાર્કોટિક્સના જે પ્રોબ્લેમ છે એ ગ્લોબલ ઇસ્યુ છે.